આગળના વિડીયોમાં આપણે જોયું કે જો આપણી પાસે બે જુદા જુદા ત્રિકોણ હોય અને બંને ત્રિકોણની બધી જ અનુરૂપ બાજુઓની લંબાઈ સમાન હોય તો બાજુ 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 એટલે કે બા 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 પ્રમેયને આધારે તે બંને ત્રિકોણો એકરૂપ થશે આપણે પૂર્વધારણાનો વિચાર કરી શકીએ, પરંતુ હું એ સ્પષ્ટ કરવા માંગુ છું. તમે કેટલીક વાર સાંભળ્યું જ હશે કે બાજુ બાજુ બાજુને પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે અને કેટલીક વાર તેને બાજુ 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 પૂર્વધારણા અથવા સિદ્ધાંત પ્રમાણે પણ ઓળખવામાં આવે છે. સિદ્ધાંત બંનેનો અર્થ જુદો છે. પૂર્વધારણા અથવા સિદ્ધાંત એટલે એવી ધારણા કે જેને તમે સીધી જ સાબિત કર્યા વગર લખી શકો, જ્યારે પ્રમેય એટલે તમારે મૂળભૂત બાબતોનો ઉપયોગ કરી કંઈક સાબિત કરવાનું છે અથવા પૂર્વધારણા કે સિદ્ધાંતનો ઉપયોગ કરી કંઈક સાબિત કરવાનું છે. ખરેખર તો સંપૂર્ણ ગણિતમાં તમે કેટલીક મૂળ ધારણાઓ બનાવો છો જેને તમે સિદ્ધાંત અથવા પૂર્વધારણા કહી શકો. દાખલા તરીકે તમે તેનો ઉપયોગ કરીને એક પ્રમેય સાબિત કરી શકો, તેવી જ રીતે તે પ્રમેય અને પૂર્વધારણાનો ઉપયોગ કરીને બીજો પણ પ્રમેય સાબિત કરી શકો, અથવા આ બંને પ્રમેયનો ઉપયોગ કરીને તમે એક નવો પ્રમેય સાબિત કરી શકો. હું વિચારું છું કે તમને સમજ પડી ગઈ હશે. આ આપણને એક નવા પ્રમેય સુધી દોરી જાય છે અને પછી આપણે તે પ્રમેયનો ઉપયોગ કરીને વધુ એક પ્રમેય રચી શકીએ. આપણે આપણા આ સ્થાનને વધારવા માંગીએ છીએ અથવા મૂળ ધારણાનો ઉપયોગ કરી ગણિતમાં આગળ વધીએ છીએ. શરૂઆતના ભૂમિતિના વર્ગમાં આપણે બાબાબા પ્રમેયને મજબૂતાઈથી સાબિત કરતા નથી અને તેથી જ ઘણા બધા ભૂમિતિના વર્ગમાં તમને તે એક પૂર્વધારણા અથવા સિદ્ધાંત સ્વરૂપમાં જોવા મળે છે. અને હું તમને આ બધું જણાવું છું એનું મુખ્ય કારણ એ છે કે તમે પ્રમેય અથવા સિદ્ધાંત અથવા પૂર્વધારણા શબ્દ વચ્ચેનો તફાવત સમજી શકો. તમે ગૂંચવાઓ નહીં. અહીં તમને તે આપી દીધો છે, પરંતુ ઘણી ચોપડીઓમાં તમને તે બાબાબા પ્રમેય પ્રમાણે જોવા મળશે. તેઓએ ફક્ત તેની ધારણા જ કરે છે, તો તે એક પૂર્વધારણા અથવા સિદ્ધાંત કરતાં કંઈક વધારે છે અને આપણે જાણીએ છીએ કે તે સાચું છે. આપણે તેને આપી દીધું છે એમ માની રહ્યા છીએ. હું તમને એ જણાવવા માંગુ છું કે આપણે તેનો ઉપયોગ કરીને કંઈક વધારે સારું કરી શકીએ. ધારો કે મારી પાસે અહીં એક વર્તુળ છે, કંઈક આ પ્રમાણે. તેનું કેન્દ્ર એ છે અને વ્યાસ સિવાયની એક જીવા અહીં વર્તુળ પર છે. હું તેને દોરી બતાવું છું. તે એક છેદિકા પરનો રેખાખંડ છે અને આપણી પાસે એક રેખા છે જે આ જીવાને મધ્યમાં દુભાગે છે. હું ધારું છું કે તે ત્રિજ્યા છે કારણ કે તે વર્તુળના મધ્યમાંથી અહીં આવે છે. હું તેને અહીં વર્તુળના કેન્દ્ર સુધી લઈ જાઉં છું આ પ્રમાણે, અને તેને દુભાગવાનું હોય ત્યારે તે રેખાખંડના બે સરખા ભાગ કરે છે. તેનો અર્થ એ થાય કે આ રેખાખંડની જે લંબાઈ છે તે આ રેખાખંડની લંબાઈને સમાન થશે. આ બંને લંબાઈ સમાન થશે. મેં તે કર્યું. મારી પાસે એક વર્તુળ છે અને આ જ ત્રિજ્યા જીવાને દુભાગે છે, અને આપણે અહીં એ સાબિત કરવાનું છે કે આ જીવાને કાટખૂણે દુભાગવાની છે. અથવા જો બીજી રીતે કહીએ તો મને અહીં થોડા બીજા મુદ્દા જણાવવા દો. આપણે આને બી તરીકે જોઈએ, આને સી અને આને ડી તરીકે જોઈએ. અહીં હું એ સાબિત કરવા માંગુ છું કે રેખાખંડ એ બી લંબ છે જે કાટખૂણે દુભાગે છે. તે રેખાખંડ સીડીને લંબ છે. અને તમે ધારી શકો કે બાજુ બાજુ બાજુનો ઉપયોગ કરીને હું તે સાબિત કરવા માંગુ છું, અથવા તમે તેને જે પણ વિચારો, બાજુ 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 પ્રમેય કે પૂર્વધારણા અથવા સિદ્ધાંત, આપણે તે કરીએ. આપણે તે રીતે વિચારીએ અને જો મારે તેનો ઉપયોગ કરવો હોય તો અહીં મને કેટલાક ત્રિકોણની જરૂર પડશે. અહીં એક પણ ત્રિકોણ નથી, પરંતુ હું જાણું છું તે બાબતોને આધારે ત્રિકોણની રચના કરી શકું. દાખલા તરીકે અહીં આ કેટલીક ત્રિજ્યાઓ છે અને તેની લંબાઈ વર્તુળની ત્રિજ્યા જેટલી જ છે. હું તેને અહીં પણ બનાવી શકું. એસીની લંબાઈ પણ વર્તુળની ત્રિજ્યા જેટલી જ છે અને આપણે જાણીએ છીએ કે આ બંને રેખાખંડની લંબાઈ એકસરખી છે કે જે વર્તુળની ત્રિજ્યા છે. અથવા આપણે કહેવું જોઈએ
કે એડી એ એસી ને એકરૂપ છે અથવા તેઓની લંબાઈ સમાન છે. આપણે જાણીએ છીએ કે આ રેખાખંડની લંબાઈ એ આ રેખાખંડની લંબાઈ બરાબર જ છે. હું અહીં એક બાબત ઉમેરું કે જેનાથી તેને ઓળખી શકું. હું અહીં આ બિંદુને ઈ તરીકે લઉં. આપણે જાણીએ છીએ કે સીઈ અને ઈડી એકરૂપ છે, તેમની લંબાઈ સમાન છે. સીઈની અને ઈડીની લંબાઈ સમાન છે. આપણે જાણીએ છીએ કે આ બંને ત્રિકોણ, ડાબી બાજુનો ત્રિકોણ અને જમણી બાજુનો ત્રિકોણ, એની એક બાજુ ઈએ સમાન છે, તેથી ઈએ બરાબર ઈએ થશે. તો તે સ્પષ્ટ રીતે પોતાની સાથે જ સમાન બને, તે એક બાજુ છે. બંને ત્રિકોણની એક બાજુને આપણે ઉપયોગમાં લીધી છે. ત્રિકોણો એકબીજા સાથે સંલગ્ન છે, તો આપણે એ પરિસ્થિતિમાં જોઈએ છીએ કે આપણી પાસે બે જુદા જુદા ત્રિકોણ છે કે જેની એકરૂપ બાજુઓ સમાન છે. અહીં આ બાજુ આ બાજુને સમાન છે, અહીં આ બાજુને સમાન છે, અને દેખીતી રીતે ઈએ એ પોતાની સાથે જ સમાન છે. તે બંને ત્રિકોણમાં એક સરખી બાજુ છે, તે આ બંને ત્રિકોણને અડીને આવેલી બાજુ છે. તેથી બાજુ 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 પ્રમેયને આધારે આપણે કહી શકીએ કે ત્રિકોણ એ ઈ સી, ત્રિકોણ એ ઈ સી એ, ત્રિકોણ એ ઈ ડી, ત્રિકોણ એ ઈ ડી સાથે એકરૂપ છે. પરંતુ એ આપણને એ જાણવામાં કઈ રીતે મદદ કરશે કે આપણે આ એક નાના પ્રમેયનો ઉપયોગ કરી રહ્યા છીએ, તે આપણને કેવી રીતે ઉપયોગી થશે? અગત્યની બાબત એ છે કે આપણે જાણીએ છીએ કે અહીં આ બે ત્રિકોણો એકરૂપ છે. આથી આપણે એ અનુમાન કરી શકીએ કે બંને ત્રિકોણો સમાન છે, અને તેથી જ આપણે ચોક્કસ રીતે આ ત્રિકોણ માટે ધારી શકીએ કે અહીં માપ ખૂણો સીઈ એ સીઈ એ એ માપ ખૂણો ડીઈ એ માપ ખૂણો ડીઈ એ સાથે સમાન છે. અને સ માટે આ ઉપયોગી છે તેનું કારણ એ છે કે તે બંને એકબીજાના પૂરક છે. તેઓ પાસ પાસેના ખૂણા છે, તેઓ બહારની બાજુએ એક સીધા ખૂણો દર્શાવે છે. તો સીઈ એ એ પૂરક છે અને ડીઈ એ ને સમાન છે, તેઓ પૂરક છે. આપણી પાસે ખૂણા સીઈ નું માપ છે, તેથી માપ ખૂણો સીઈ એ વત્તા માપ ખૂણો ડીઈ એ બરાબર 180 થાય. પરંતુ તે બંને એકબીજાને સમાન છે, તેથી હું અહીં ડીઈ એની જગ્યાએ માપ ખૂણો સીઈ એ લખી શકું, અથવા હું તેને 2 ગુણ્યા માપ ખૂણો સીઈ એ બરાબર 180 પણ લખી શકું. જો તેને બંને બાજુ બે વડે ભાગવામાં આવે તો માપ ખૂણો સીઈ એ બરાબર 90° થશે, જે માપ ખૂણા ડીઈ એનું પણ માપ થશે, કારણ કે તેઓ સમાન છે. આપણે જાણીએ છીએ કે અહીં આ જે ખૂણો છે તે 90° થશે. હું તેને અહીં નાના બોક્સ વડે બતાવીશ, અને અહીં આ ખૂણો પણ 90° થશે. એબી અને સીડી એકબીજાને છેદે છે. આપણી પાસે અહીં બંને જગ્યાએ 90° ખૂણો છે. આપણે અહીં તેને સાબિત કરવો જોઈએ કે તેઓ એકબીજાને